નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અસરો વિશે અભ્યાસ કરીશું મિત્રો હિટિંગ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ વિશે આપણે જોવા જઈ રહ્યા છે મિત્રો તો હવે એના અંદર ટોપિકના અંદર મિત્રો સમજજો શું કહીએ છીએ તો વિદ્યુત પ્રવાહની તાપ્ય અસરો તો આપણે જાણીએ છીએ કે બેટરી અથવા કોષ વિદ્યુત ઊર્જાના પ્રાપ્તિ સ્થાનો છે જેના અંદર બેટરી કે કોષ હોય છે એના અંદરથી ઉર્જા ઉત્પન્ન થાય છે મિત્રો કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત જેને આપણે વી કહીએ છીએ મિત્રો જે બેટરી સાથે જોડેલ કોઈ અવરોધ કે અવરોધોના તંત્રમાંથી અવરોધ કણો કે અવરોધોના તંત્રમાંથી વિદ્યુત પ્રવાહ વહેવડાવવા માટે ઇલેક્ટ્રોનને ગતિમાં લાવે છે ઇલેક્ટ્રોન ને શામાં લાવે છે મિત્રો ગતિમાં લાવે છે મતલબ આ રીતે હોય છે કે ધારો કે આ અવૃદ્ધ છે એના સાથે આપણે એક બેટરી કોષ જોડીએ પ્લસ માઇનસ આ રીતે ધારો કે બેટરી કોષ જોડ્યો હોય અવરોધ આર હોય તો આપણે કહી શકીએ એના અંદરથી આઈ જેટલો પ્રવાહ વહેતો હોય છે મિત્રો એક છેડાથી બીજા છેડા તરફ આ રીતે ઘટના બનતી હોય છે આપને વિભાગ આગળ બાર પોઈન્ટ બે માં જેના અંદર વિદ્યુત પ્રવાહ જોઈ કે વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે બેટરીએ ઊર્જા ખર્ચતા રહેવું પડે છે બેટરીએ શું કરવું પડે છે મિત્રો ઊર્જા ખર્ચતા રહેવું પડે છે આ ઊર્જા ક્યાં જાય છે પ્રશ્ન થશે આ ઊર્જા ક્યાં જાય છે બેટરીની ઉર્જા અને વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે ખર્ચ થતી ઉર્જામાંથી અમુક ભાગ ઉપયોગી કાર્ય કરવા જેમ કે વિદ્યુત પંખો હોય તો પંખામાં વિદ્યુત ઉર્જાનું બે ભાગમાં રૂપાંતર થાય મિત્રો દેખ જોઈએ વિદ્યુત ઊર્જાનો વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે ખર્ચ થતી ઉર્જાનો અમુક ભાગ અમુક ભાગ ઉપયોગી કાર્ય કરવા જેમ કે વિદ્યુત પંખાના પાંખિયા ફેરવા માટે વપરાય છે અને બાકીનો ભાગ ઊર્જા ઉપકરણના તાપમાન વધારવા માટે ઉષ્મા ઉત્પન્ન કરવામાં વપરાય જાય છે મિત્રો આ રીતે હોય છે એના અંદર જે વિદ્યુત ઊર્જા હોય મિત્રો આ રીતે વિદ્યુત ઊર્જા એનો બે ભાગ થાય જે ઉર્જા લઈએ છીએ એ ઉર્જામાંથી અમુક ઉર્જા કાર્યમાં થાય કાર્ય એટલે પંખાની વાત કરું તો પંખામાં પાંખ્યા ફરવા માટે ઉપયોગ થાય બાકીનો એની બોડી ગરમ થાય છે મિત્રો એ બોડી ગરમ થાય ત્યાં કયા સ્વરૂપે ઉર્જા નાસ્પામાં ઉષ્મા ઉર્જા સ્વરૂપે કયા સ્વરૂપે ઉષ્મા ઉર્જા સ્વરૂપે માટે કહી શકાય આપણે આપણા રોજિંદા જીવનમાં આ ઘણી વાર જોઈએ છીએ આપણે આવા આપણે ઉદાહરણ ઘણી વાર જોઈએ છીએ કે ઉદાહરણ તરીકે તમે દેખજો મિત્રો લઈએ

પામે છે આને વિદ્યુત પ્રવાહની તાપી અસર કહે છે મિત્રો જે ઉષ્મારૂપે ખર્ચાય છે એને જ કહેવાય અસર આ અસરનો ઉપયોગ વિદ્યુત વિદ્યુત હીટર અને ઇસ્ત્રીમાં થાય છે મોટાભાગે આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય એક માર્ક્સમાં પૂછાય મિત્રો તો વિદ્યુત હીટર અને વિદ્યુત ઇસ્ત્રીમાં આનો આપણે ઉપયોગ કરીએ છીએ મિત્રો ક્લિયર તો આ એની સમજૂતી હતી વિદ્યુત પ્રવાહની તાપ્ય અસરની હવે એના સમીકરણ તરફ આપણે જઈએ મિત્રો તો ચલો દેખો સમીકરણની વાત કરીએ સમજો સમીકરણમાં શું કહેવા માંગે છે ધારો કે અવરોધ આરમાંથી બે તો પ્રવાહ આઈ પસાર થાય છે ધારો કે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાંનો તફાત પણ કહેલો છે મિત્રો વી છે આકૃતિ તમે જોઈ શકો છો બાર પોઈન્ટ તેર પાછળ છે આકૃતિ તમને સમજાવી દેવું આ રે આકૃતિ આપણા જોડે તમે જોઈ શકો છો આ આકૃતિને ધ્યાનથી તમારે જોવાની છે ક્લિયર મિત્રો તમે જોઈ શકો છો જેના અંદર તમે જોઈ શકો છો શું લીધેલા છે તો અવરોધ આ લીધો છે એના સાથે સમાંતરમાં વોલ્ટ મીટર જોડી છે પ્રવાહ આપવા માટે શ્રેણીમાં પ્રવાહ મીટર જોડી છે બેટરી કો વી વોલ્ટ છે અને કર કે જોડેલા છે આટલી વસ્તુનો આપણે ઉપયોગ કરીશું વેતો પ્રવાહ કેટલો છે આય છે મિત્રો ક્લિયર તો હવે આગળ જઈએ આપણે એના અંદર ચલો સૂત્ર તરફ જઈએ મિત્રો તો ધ્યાન રાખજો સૂત્રવાળો ભાગ આપણે લઈએ તો સૂત્રની અંદર દેખો મિત્રો

આગળ વિદ્યુત સ્થિતિમાનમાં પણ આપણા સમીકરણ લાવ્યા છીએ ડબલ્યુ બરાબર શું થાય વી ક્યુ કાર્ય કોના જેટલું થાય વિદ્યુત સ્થિતિમાન અને વીજબાના ગુણાકાર જેટલું થાય છે માટે કહેવાય તેથી જ પ્રાપ્તિતા પ્રાપ્તિ સ્થાન ટી સમયે વી ક્યુ જેટલી ઉર્જા પૂરી પાડવી પાડવી પડે છે તેથી પ્રાપ્તિ દ્વારા પરિપથમાં મળતો પાવર મિત્રો કેટલો હોય છે પી બરાબર વી ક્યુઅપોન ટી બરાબર વીઆઈટી પાવર બરાબર વી આમ તો વીઆઈ કહેવાય પણ પાવર કહીએ છીએ તો વી અને ક્યુ લીધા છે કાર્ય કારણ કે ટી વડે ભગાય છે આ રીતે હોય છે પાવરનું સમીકરણ યાદ હોય તો પાવર બરાબર કાર્ય કરવાનો સમય દર પી બરાબર ક્યાંક ના ખબર હોય તો યાદ કરાવ મિત્રો પી બરાબર કાર્ય ભાગ્યા સમય આવું કહીએ છીએ આપણે પણ ડબલ્યુ ની જગ્યાએ શું મુકાય વી અને ક્યુ છેદમાં ટી ક્યુ આપીને શું કહેવાય આઈ કહેવાય એટલે આપણે વીઆઈ લખી શકીએ એટલે આપણું સમીકરણ પી બરાબર વી અને ક્યુ ક્યુઅપોન ટી એટલે ડબલ્યુ ડબલ્યુઅપોન ટી છે એકમ સમયમાં કા કરવું પડતું કાર્ય એને પાવર કહેવાય એટલે વી ક્યુ ક્યુઅપોન ટી એટલે કે વી આઈ પાવરનું સમીકરણ યાદ રાખજો મિત્રો ક્લીન કરું છું આગળ જઈએ ચલો દીખજો અથવા પહેલું તો સમીકરણ તમને મળી ગયું બરાબર મિત્રો યાદ રહેશે ના સમીકરણ એના જોડે વધારાનું એ તમારે યાદ રાખો તો લખી દેજો ડબલ્યુ ડબલ્યુઅપોન ટી જેટલા હતા તમને આપણે આગળ જઈએ પાવર ગુણ્યા સમય એટલે પાવર કેલો છે વીઆઈ ટી જેટલી કહેવાય પૂરી પાડતી ઉર્જા પાવર બરાબર ઊર્જા ભાગ્યા સમય કહેવાય ઉર્જાને કરતા બનાવો આ રીતે કહી શકાય પી બરાબર ઉર્જા ભાગ્યા સમય મિત્રો એના અંદર ઉર્જાને કરતા પણ તો ઉર્જા પાવર ગુણ્યા સમય પાવરની જગ્યાએ માટે પ્રાપ્તિ સ્થાન દ્વારા ખર્ચાતી આ ઉર્જા શું થતી હશે શું થતું હશે તો આ ઉર્જા અવરોધકમાં ઉષ્મા રૂપે વિખેરાણ વિખેરણ પામે છે મિત્રો તેથી સ્થિર પ્રવાહ આઈ માટે ટી સમયે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એચ બરાબર આ ઉર્જા ઉષ્મા ઉર્જા માટે આ બરોબર એચ બરાબર વીઆઈટી સ્વરૂપે લઈ શકીએ છીએ એટલે આ તમારા સમીકરણ યાદ રાખવાનું એચ બરાબર વીઆઈટી એના અંદર હજી આપણે ઓમના નિયમનો આપણે ઉપયોગ કરીએ ઓમના નિયમનો ઉપયોગ કેવી રીતના મિત્રો તો વીની જગ્યાએ આપણે આઈઆર મૂકવાના છે ની જગ્યાએ આપણે શું મૂકો આઈઆર ઓમનો નિયમ મૂકી કાઢો એટલે તમને જવાબ મળી જશે મિત્રો તો આઈસ્કેર આરટી સમીકરણ એક પરથી લાગુ પડતા તમે લખી શકો એર આરટી આ બીજું સમીકરણ થયું એચ બરાબર શું થશે મિત્રો આઈસ્કેર આરટી મળે છે ક્લિયર મિત્રો ખ્યાલ આવી ગયો આ ઉષ્મા ઉર્જાનું સમીકરણ થયું અવરોધના અંદર આટલી ઉષ્મા ઉર્જા વેડફાય છે ચાલો આગળ જઈએ મિત્રો હવે પરિપથનો ઉપયોગ કરીને સમજવાનું છે તો દેખજો એના આગળ આને નિયમ કહીએ છીએ આઈસ્કેર આર ટી આઈસ્કેર આર ટી એને જ કહેવાય ઝૂલનો નિયમ આ નિયમ પરથી સ્પષ્ટ થાય છે કે કે અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા સમીકરણ એકમાં આપેલા અવૃદ્ધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સંપ્રમાણમાં હોય છે તમે જોઈ શકો છો અહીંયા કેવો તો ઉષ્મા ઉર્જા વિદ્યુત પ્રવાહના વર્ગના સંપ્રમાણમાં બીજું કેવું તો એચ ચલે છે આર કેવાય ક્લિયર માટે કહીએ છીએ અહીંયા વિદ્યુત પ્રવાહના પહેલો પોઈન્ટ આપેલા અવૃદ્ધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે અને બીજો કહીએ આપેલ વિદ્યુત પ્રવાહ માટે અવરોધના સંપ્રમાણમાં છે વિદ્યુત પ્રવાહ કોના અવરોધના સમપ્રમાણમાં હોય છે માટે અવરોધમાંથી જેટલા સમય માટે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે સમયના પણ સંપ્રમાણમાં હોય છે ત્રીજું કેવું તો એચ ચલે છે ટી ત્રણે ત્રણ આવી ગયા એચ ચલે છે આઈસ્કેર વિદ્યુત પ્રવાહના વર્ગના સંપ્રમાણમાં વિદ્યુત પ્રવાહ એ અવરોધના સંપ્રમાણમાં હોય છે અને અવરોધમાંથી જેટલા સમય માટે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે સમયના સમ પ્રમાણમાં હોય છે ત્રણે ત્રણ પોઈન્ટ લખી દેવાના મિત્રો ક્લિયર હવે આગળ દેખજો વ્યવહારિક પરિસ્થિતિમાં જ્યારે કોઈ વિદ્યુત ઉપકરણને જાણીતા વોલ્ટેજ પ્રાપ્તિ નિયમ જે ઓમનો નિયમ છે મિત્રો સંબંધ દ્વારા તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આપણે શોધ્યા બાદ સમીકરણનો ઉપયોગ કરી કરવામાં આવે છે વિદ્યુત પ્રવાહ શોધ્યા બાદ પેલો વિદ્યુત પ્રવાહ શોધવાનો પછી એના પરથી ઉષ્મા ઉર્જા આપણે શોધી શક્ય છે એચ બરાબર સમીકરણનો ઉપયોગ કરી શકો છો પ્રવાહ ત્યાંથી લીધેલું છે હવે એના કેટલાક એક્ઝામ્પલો મિત્રો જોવા જઈ રહ્યા છીએ આપણે તો એક્ઝામ્પલોને સમજો મિત્રો શું કહેવા માંગે છે ઉદાહરણ નંબર દસ લઈએ મિત્રો ચલો ધ્યાનથી દેખજો ઉદાહરણ નંબર દસ આઠસો ચાલીસ વોટ ના દર થી ઉર્જા વાપરે છે લઘુત્તમ દર થી ગરમ થાય છે ત્યારે ત્રણસો સાહીઠ વોટના દર થી ઉર્જા વાપરે છે તો વોલ્ટેજ બસો વીસ વોલ્ટ છે તો દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ કેટલો હશે દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ કેટલો હશે મિત્રો એની વાત કરવાની છે તો એનો ઉકેલ જોઈએ મિત્રો સમજો તો સમીકરણ પરથી આપણે કહીએ કે ઇનપુટ પાવર કેટલો પી બરાબર વીઆઈ પી બરાબર શું થાય મિત્રો વીઆઈ એના પરથી આઈને કરતા કે આપણને પાવર આપી દીધો છે તો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર પી અપોન વી આના પરથી કરતા બનાવેલા છે સમીકરણ પરથી પેલા ઇનપુટ પાવર લીધો પી બરાબર વીઆઈ આઈ બરાબર એ પ્રશ્ન જ્યારે મહત્તમ દર થી ગરમ થાય ત્યારે પ્રવાહ કેટલો તો સમીકરણ છે આઈ બરાબર વી હવે સપ્લાય વોલ્ટેજ તમને આપી દીધેલા છે અંદર બસો વીસ વોલ્ટ અને પાવર જુદા જુદા લઈએ છીએ પહેલો પાવર પી વન તો દેખજો આઠસો ચાલીસ અહીંયા લખો તો સમીકરણ લખાય આઈ બરાબર ઇસ્ત્રી માટે લખું છું તો પી અપોન વી થઈ ગયા તો પી કેટલા આઠસો ચાલીસ ભાગ્યા બસો વીસ તો ભાગાકાર કરીએ એટલે આપણને જવાબ મળે છે ત્રણ પોઈન્ટ મળે છે મિત્રો ક્લિયર આ મહત્તમ દર વાત થઈ ઈસ્ત્રી માટે મહત્તમ દર ગરમ થાય ત્યારે વેતો પ્રવાહ કેટલો ત્રણ પોઈન્ટ બેસી એમ તો હવે વિદ્યુત ઈસ્ત્રીનો મિત્રો અવરોધ કેટલો તો ઓમનો નિયમ આર બરાબર વી અપોણ આર બરાબર શું થાય મિત્રો વી અપોણ વી કેટલા છે બસો વીસ પોઈન્ટ પ્રવાહ કેટલો લાગે ત્રણ પોઈન્ટ બે સીએમ એટલે આપણને એનો અવરોધ મિત્રો મળી જાય અવરોધ કેટલો મળે છે તમે જોઈ શકો છો કેટલો મળે છે સત્તાવન પોઈન્ટ સાહીઠ કેટલો મળે છે સત્તાવન પોઈન્ટ સાહીઠ જેટલો વિદ્યુત ઇસ્ત્રીનો અવરોધ હોય આપણો પ્રવાહ શોધવાનો તો પ્રવાહ માટે આઈ બરાબર પી પીએ પોન વી અને અવરોધ માટે આર બરાબર વીએ પોન આઈ નો ઉપયોગ કરીએ ઇસ્ત્રી પદ હવે ન્યૂનતમ દર વાત કરીએ ચલો જ્યારે ન્યૂનતમ દર હોય બી ની વાત કરીએ ગરમ થાય છે ત્યારે પ્રવાહ પેલ નથી જો પ્રવાહ માટે ફરી સમીકરણ કયો પાવર ન્યૂનતમ પાવર કેટલો છે ન્યૂનતમ પાવર ત્રણસો સાહીઠ વર્ષ તો ત્રણસો સાહીઠ ભાગ્યા બસો વીસ એટલે આપણને જવાબ મળી જશે મિત્રો એક પોઈન્ટ ચોસઠ એમ્પિયર એકમ અવશ્ય લખવાનો છે મિત્રો ચલો આગળ દીખ્યો વિદ્યુત ઇસ્ત્રીનો અવરોધ આર બરાબર વી અપોન આઈ ચલો ગણિતના નિયમો લગાડી શકો છો પ્રવાહ અને અવરોધ આ એક્ઝામ્પલમાં શોધી શકાય છે ચલો મિત્રો હવે આગળ દેખો ઉદાહરણ નંબર અગિયાર ની વાત કરીએ મિત્રો તો અગિયાર માં સમજો શું કહેવા માંગે છે ઉદાહરણ નંબર અગિયાર ચાર ઓમ ના આપી દીધા છે ટી બરાબર એક સેકન્ડ ટી બરાબર કેટલા એક સેકન્ડ અને કેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે સો જૂલ એચ બરાબર સો જૂલ આ ગીવન ડેટા છે મિત્રો સો જૂલ આપી દીધા છે ઉર્જા ઉત્પન્ન તો અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો V બરાબર પ્રશ્ન કયા સમીકરણનો ઉપયોગ કરીશું મિત્રો તો તમારે વિચારવાનો અહીંયા કયા સમીકરણનો ઉપયોગ કરીએ જેથી કરીને આપણને વોલ્ટેજ મળે અવરોધ આપ્યો છે હવે વોલ્ટેજ તો સીધા તમે જે ઉપયોગ કરવો કરી શકે પણ આપણા આયેલા સમીકરણનો ઉપયોગ કરવો તો આપણા જોડે એક પહેલું સમીકરણ ઉષ્મા ઉર્જા એચ આપે તો એચનું સમીકરણ વિચાર તો એચનું સમીકરણ આપણા જોડે કયું છે મિત્રો એચ બરાબર આઈસ્કેર આર ટી હવે આમાંથી આપણે જોડે કઈ કઈ કિંમતો છે ચેક કરો એચ છે આર છે ટી છે તો આઈસ્કેરને કરતા બના કોને આઈસ્કેર બરાબર એચ અપોન બરાબર મળી ગયા એનો વર્ગ નિકારી કાઢો એટલે આઈ બરાબર અંડર રૂટ એચ અપોન આર ટી થશે ચલો અંડર રૂટ કિંમત મૂકવો એચ કેટલા સો આર કેટલા ચારો અને ટી કેટલા એક

શા માટે વિદ્યુત હીટરનું દોરડું ચમકતું નથી જ્યારે તેને તાપ્ય ઘટક ચમકે છે તેનું કારણ તમારે લખવાનું છે વિદ્યુત હીટર હોય દોરડું કદી ચમકતું નથી પણ તાપ્ય ઘટક ઘટક હોય હોય છે બરોબર પહેલો પ્રશ્ન બીજા છે પચાસ વોલ્ટના વિદ્યુત સ્થિતિમાં તફાત હીટર એક કલાકમાં નવસો સાહીઠ નવ સોરી નવ છન્નું હજાર કુલમ વિદ્યુત બાર એકથી બીજા સ્થાને ખસેડતા ઉત્પન્ન થતી ઉષ્મા શોધો એટલે એચ જ શોધવાના છે મિત્રો એચ બરાબર આઈસ્કેર આરટીનો તમે ઉપયોગ કરી શકો છો બરાબર હવે તમારા જોડે જે કિંમત ના હોય એની જગ્યાએ તમારે કિંમત મૂકવાની એક છે એચ આઈ ટીનો આઈસ્કેર આરટીનો પણ આઈ પ્રવાહ નથી તો તમે લઈ શકો છો બીજું સમીકરણ કયું હતું યાદ કરો વીઆઈટી આઈઅષ્માનું વીઆઈટી તો આના અંદર વીઆઈ જાય છે આઈ નથી આઈની જગ્યાએ તમે ક્યુઅપોન ટી લખી શકો છો પ્રવાહ જે આપણે લીધા ક્યુન ટી ઇન્ટુ T ટી ટી ઉડી ગયા વી ક્યુ તમે લઈ શકો છો સમય ઉડી જાય તમારી એકમ ચૂલ થશે ત્રીજો પ્રશ્ન દેખો વી સોમાં અવરોધ ધરાવતા વિદ્યુત સ્ત્રીમાંથી પાંચ એમ્પેર વિદ્યુત પ્રવાહ ખેંચે ત્રીસ સેકન્ડ માટે ઉત્પન્ન થતી ઉષ્મા ગણો એચ બરાબર આર ટી સીધી કિંમત મુકન જવા ક્લિયર પ્રશ્નો તમારી રીતે સોલ્યુશન કરી શકો છો મિત્રો ક્લિયર એટલે ચેપ્ટર પતવા થયું છે એટલે આના સ્વાધ્યાયના પણ પ્રશ્નો તમારી જાતે નોટબુકના અંદર અવશ્ય લખવાના છે આખા લેક્ચરો જોવા ક્યાંક રહી ગયો હોય તો લેક્ચર આગળના પણ તમે જોઈ શકો છો અને તમારો અભ્યાસ ચાલુ રાખી શકો છો ફ્યુચર તમારું બેટર બનાવી શકો છો મિત્રો એટલે રોજે રોજનું તમે કામ કરશો તો અવશ્ય તમને આવડશે મિત્રો આજનો લેક્ચર હતો આપણો દસ કયો લેક્ચર હતો મિત્રો દસમો લેક્ચર આજના લેક્ચરમાં તમને શાનો અભ્યાસ કરાયો છે તો એ પણ તમને એક વખત રિમાઇન્ડર કરી દેવું બાર પોઈન્ટ સાત ટોપિક છે વિદ્યુત પ્રવાહની તાપ્ય અસરો ત્યાર પછી ઉદાહરણ દસ અને અગિયાર આટલા ત્રણ જ વસ્તુનો અભ્યાસ કર્યો છે આ લેક્ચરમાં બાકીનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં મિત્રો કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આભાર